ધનસુરા પોલીસ સ્ટેશન પોલીસની દાદાગીરી આવે સામે એક ફરિયાદી મહિલાની ફરિયાદ ના લઈ આપી ધાક ધમકી મહિલાએ ન્યાય માટે મોડાસા મહિલા પોલીસમાં પણ આપી હતી અરજી અરવલ્લીના ધનસુરા પોલીસ સ્ટેશનમાં પોલીસની દાદાગીરી સામે આવી એક ફરિયાદી મહિલાની ફરિયાદ ના લઈ આપી ધાક ધમકી મહિલાએ ન્યાય માટે મોડાસા મહિલા પોલીસમાં પણ આપી હતી અરજી ધનસુરા પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીએ ભોગ બનનાર મહિલાને ટાંટિયા તોડાવી નાખવાનું જણાવ્યું પોલીસના અશોભનીય વર્તનથી મહિલા ડગાઈ ગઈ ધનસુરા પોલીસની દબંગઈથી મહિલા ચક્કર ખાઈ ઢળી પડી ભોગ બનનાર મહિલાએ ધનસુરા CHCમાં લીધી સારવાર આ સમગ્ર હકીકત બાબતે મહિલાએ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી તાલુકા ધનસુરા ગામ મોટા પછી ત્રીજી તારીખે ફરિયાદી આપી હતી આપણે મહિલામાં ફરિયાદી આપી હતી એટલે પાછા બેન ને પાછા 11 તારીખ મને પાછી બોલાવીને મને કહે કે આ કાગળ લઈ આ તું ધનસુરા પોલીસ સ્ટેશન જજે તો પછી એ કાગળ લઈને હું ધનસુરા પોલીસ સ્ટેશન ગઈ ધનસુરા પોલીસ સ્ટેશન ગઈ એટલે સાહેબને કાગળ મેં આપ્યો કે સાહેબ કાગળ આપી એટલે કે બેન કે શું સાહેબ કે સાહેબ આ કાગળ લે પછી બતાવે એટલે સાહેબ મને બોલવા મળ્યા મને ધમકી આવવા મળ્યા ધમકી આવીને પછી કે તું કે શું કામ ઘરી ઘરી આવે છે તારી તો ફરિયાદી નહીં લેવાય કે તારી ફરિયાદી નહીં ચાલે કે એ કને કે તારા ઘરી ઘરી શું કામ આવે છે એમ કરી મારી ફરિયાદી કોઈ લેતા નહોતા પાછી મને એમ કે તે કુવાનું પાણી પીધું છે ને તો પણ મેં કોમાં કુવાનું પાણી પીધું શકે એમ કરી પાછી સાહેબ બીજા બાજુમાં સાહેબ હતા મોટા સાહેબ એના જોડે મોકલી મને એટલે મોટા સાહેબ જોડે મોકલી એટલે મને એમ કે તને તો સીધી મોટા સાહેબ જ કરશે કે એમ કરી મોટા સાહેબ જોડે મોકલી એટલે મોટા સાહેબ પછી મને ખરા શબ્દો બોલવા મળ્યા એ આપણેથી ના સંભળાય એવા શબ્દો બોલવા મળ્યા પછી મને એમ કે તને મહિલા પોલીસ બોલાવી અને કૂટાઈ નાખીશ કે એમ બોલ્યા મને પછી એમ બોલીને પછી મને કાઢી મૂકી એટલે પાછા બીજા સાહેબ પાછા પેલા સાહેબને મને બોલાવી અને મારે ખાલી અંગૂઠાની નીચન લીધી અને પછી બાઈને આવી અને મેં ફોન કર્યો આપણે ઓફિસમાં ફોન કર્યો બેનને ફોન કર્યો ઓફિસમાં ફોન કરી અને બેનને વાત કરી બેન મારે આ રીતનું છે મારી ફરિયાદી કોઈ લેતા નથી અને આ સાહેબો મને અવારનવાર બોલે છે મને જેમ તેમ બોલે છે અને મારી ફરિયાદી લેતા નથી હવે બેન મારે શું કરવાનું હવે મારે શું કરવાનું એમ કરી બેનને હું ફોન કર્યો પછી બેનને ફોન કરી અને પછી બહાર નીકળી એટલે પછી મને એકદમ આમ ચક્કર જેવું થઈ ગયું મને ગભરામણ થઈ ગઈ સાહેબ બોલાય એટલે હું ગભરાઈ ગઈ સાહેબ મારે કોઈ ફરિયાદી લેતા નથી અને મારા પતિ વિષય મેં ફરિયાદી આપવા ગઈ હતી મારી ફરિયાદી કોઈ લેતા નથી એટલે પછી હું ગભરાઈ ગઈ કે હવે મારું કોઈ નથી એમ કરીને હું ગભરાઈ છી એમ કરી હું મારા ઘરે ચાલી એટલે થોડીક બહાર નીકળવા નીકળી એટલે પછી મને અહીંથી ચક્કર ચાલુ થઈ ગયા એટલે પછી મને એક મારી બેન હતી ને એ બેન મને પછી લઈ ગઈ દવાખાને લઈ ગઈ હોસ્પિટલમાં લઈ ગઈ આરોગ્યમાં હોસ્પિટલમાં લઈ ગઈ ને ત્યાં દવા કરાવી મને બાટલો ચડાયો અને પછી બધી દવાઓ કરાવી પાછી સવારે પાછા 11 તારીખે મેં સવારે પાછી દવા લઈ અને પાછી ફરિયાદી કરવા આવી પોલીસે આપણે જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 News અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 News સાથે